દ્વારકા જામનગર હાઈવે રોડ પર અકસ્માતની ઘટના. બરડિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ, બે કાર, હોન્ડા M4 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. 5થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પટેલ ટ્રાવેલ્સની બસે પલટી ખાઈ ગઈ હતી. સાંસદ પૂનમ માડમ, મંત્રી મુળુભાઈ બેરા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા મંત્રી પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા છે. બસ, બે કાર, હોન્ડા M4 વાહનો વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પટેલ ટ્રાવેલ્સની બસ હોવાની વિગતો જાણવા મળી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ ફોનલાઇન પર જોડાયા છે. ઓમ, ગમખ્વાર અકસ્માતની ઘટના, શું વિગતો, શું વધુ અપડેટ? ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાનો જે જામનગર તરફ જતો હાઈવે રોડ છે, હોટલ ફન પાસે જે ગૌવંશને બચાવવા માટે થઈ અને જે પટેલ ટ્રાવેલ્સની બસ છે જે એની વચ્ચે અકસ્માત થયો હતો, એમાં સાથે જે બે બીજી કાર છે, ઇકો અને સ્વિફ્ટ, અને એક ભયાનક અકસ્માત જે અહીંયા થયો હતો. અને ખાસ જે અત્યાર સુધી આપણી પાસે સૂત્રોમાં જે માહિતી એવી છે, 5 કે 6 લોકોના મૃત્યુ થયા છે. તાત્કાલિક દ્વારકા પોલીસ અને સ્ટાફ, ફાયર બ્રિગેડ 108-7 જેટલી એમ્બ્યુલન્સ અહીંયા આવી પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તરત બસમાંથી લોકોને બહાર કાઢી, પોલીસ તંત્ર દ્વારા પણ બહાર કાઢી અને તાત્કાલિક ખંભાળિયા સિવિલ અને દ્વારકા સિવિલમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. એવી માહિતી અહીંયા જે ઝીરો ગ્રાઉન્ડથી હું વાત કરી રહ્યો છું અને જે અહીંયા સ્થાનિક લોકો છે એની પાસેથી મળી રહી છે કે 8-10 લોકોને ઈજા થતા જ જે અમુક લોકો મૃત્યુ પામ્યા છે, 5 થી 6 લોકો, જેમાં 3 બાળકો પણ હોઈ શકે છે, અને હોસ્પિટલે સારવાર માટે અમુક લોકોને ખસેડવામાં આવ્યા છે. હાલ પણ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને હાલ પણ જે રોડ છે એ ચાલુ કરી દેવામાં આવ્યો છે. ઓમ, કેટલા વાગે આ ઘટના બની હતી, કયા સ્થળ ઉપર આ ઘટના બની છે અને કોની બેદરકારી હતી કે કેમ, શું તે બાબતે કોઈ જાણકારી? બેદરકારી હતી કે નહીં, પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા વગેરેના ચેકિંગ હાલ ચાલુ છે. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. જિલ્લા પોલીસ વડાને ખબર પડતા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ પણ મૂકી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ ગોતવામાં આવી રહ્યા છે અને ખાસ જે હોટલ ફંડ છે દ્વારકાથી 5 કિલોમીટર દૂર, જે દ્વારકા જામનગર હાઈવે છે, 5 કિલોમીટર દૂર જે એ આ અકસ્માત થયો હતો, અને વધુ વિગતે હાલ જે પોલીસ તપાસ કરી રહી છે. ચોક્કસી, હાલ પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો છે. સાંસદ પૂનમ માડમ, મુળુભાઈ બેરા મંત્રી, તે પણ સ્થળ ઉપર પહોંચ્યા છે. શું ઘટના બાબતે અવગત કર્યા છે મંત્રીઓને પણ? ક્યાંક મેડિકલ હોસ્પિટલ તંત્ર સુધી શું ક્યાંક સારવાર આપવામાં આવી રહી છે, શું એ તમામ બાબતે વિગતો મળી રહી છે? કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘટનામાં? આશરે 10 થી 12 લોકો હોઈ શકે. શું કામ કે જયારે આ ઘટના ઘટી હતી, એક ભયાનક અકસ્માત હતો અને જે પોલીસની ટીમ અહીંયા જેમ પૂછતી આવતી હતી, લોકોને રેસ્ક્યુ કરી અને તાત્કાલિક 7 જેટલી એમ્બ્યુલન્સ હતી એમાં ખસેડવામાં આવી રહ્યા હતા. તો જે અમુક લોકો જે દ્વારકા સિવિલમાં ખસેડાયા છે, અમુક લોકો ખંભાળિયા સિવિલમાં છે. હાલ એની તપાસ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર દ્વારા પણ તપાસ ચાલી રહી છે. અને ખાસ જે આજે એક પ્રોગ્રામ હતો ત્યારે ત્યાંથી જે મુરુભાઈ બેરા છે, મંત્રી પૂનમબેન, એ લોકો હાજર હતા. એ લોકોને ખબર પડતા દ્વારકાના જે ધારાસભ્ય છે એ પણ તરત જ સ્થળ ઉપર ઘસી આવ્યા હતા અને જે સારવાર માટે તરત સૂચનો આપવામાં આવ્યા હતા અને સમગ્ર જિલ્લાનું તંત્ર છે એલર્ટ બન્યું છે. ચોક્કસી ઓમ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આ મામલા પર. પાંચ લોકોના મોત નિપજા હોવાની વિગતો સામે આવી છે. 10 થી વધારે લોકો ઇજાગ્રસ્ત હોવાની પણ વિગતો જાણવા મળી છે. ઇજાગ્રસ્તોને હાલ ખંભાળિયા અને દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરેડિયા નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. ઇકો કાર, બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.